મિત્રો મજામાં આપણે આજે શીખીશું ધોરણ 2 ભાગ 4 આપણે આ પહેલા શીખી ગયા કાળા વગરના શબ્દો આજે આપણે કાળા વાળો આ શીખીશું અને કાનો આ એ આજે આપણે શીખીશું તો અહીંયા આપણે આગળ જોઈએ પડો ઓર રંગ ભરો અહીંયા આપણે વાંચવાનું છે અને રંગ પૂરવાનો છે અ વત્તા કાળો બરાબર આ અહીંયા અને કાનો આ તો અહીંયા આપણે અ લખેલો છે એમાં રંગ પૂરવાના છે અહીંયા આપણે સારું ચિત્ર આપ્યું છે કેરીનું તમે ઉનાળામાં ખાતા જ હશો કેરી તમને બહુ ભાવતો હશે કેરીનો રસ તો આપણે હિન્દીમાં કેરીને શું કહીશું આંબો તો અહીંયા આમને અહીંયા લખવાનું છે અહીંયા રેખાંકિત આલેલું છે અહીંને કૂંટવાનું છે આંબો તો અહીંયા લખીશું આમ તો આમ એટલે કેરી તો અહીંયા સારું ચિત્ર આપ્યું છે અરીસાનું અરીસાને અરીસો કહેવાય દર્પણ પણ કહેવાય ગુજરાતીમાં તો હિન્દીમાં એને શું કહેવાય આઈના અહીંયા લખેલું છે આઈના અહીંયા અ લખેલો નથી એ આપણે કાટા અક્ષર પેન્સિલ વડે ગૂંટવાનો છે આઈના તો આઈનાને ગુજરાતીમાં દર્પણ કહેવાય પડો ઓર લખો વાંચો અને લખો તો અહીંયા આપણે વાંચવાનું છે અને લખવાનું છે અને કાનો આ અહીંયા આગળ આપણે રેખાઓ આપી છે એને આપણે પેન્સિલ વડે ગૂંટીને અહીંયા લખવાનું છે અને કાનો આ ને આપણને એ ચાર ખાના આપ્યા છે એમાં પણ અને કાનો આ લખવાનો છે એવી રીતે આ બધે ખાના પૂરા કરવાના છે તો આગળ અક્ષર પઢો ઓર લખો તો અક્ષર વાંચો અને લખો અહીંયા અક્ષરને આપણે વાંચવાના છે અને લખવાના છે ક વત્તા કાળો બરાબર કા તો કને કાનો કા તો અહીંયા આપણે આખો આગળ જોયો કાળા વગરના શબ્દો આપણે મૂળાક્ષરો જોયા વર્ણમાલા વ્યંજન એમ કને કાનો કા કને કાનો ખા ગને કાનો ગા એવું અહીંયા લખવાનું છે કને કાનો ખા આપણે આગળ લખ્યું એવી રીતે જ અહીંયા લખવાનું છે અહીંયા કા અહીંયા લખવાનો કા અહીંયા પણ અહીંયા પણ લખવાનો અહીંયા ત્રણ વાર લખવાનું થશે કને કાનો કા કને કાનો ખા ગને કાનો ગા કને કાનો ખા જને કાનો ચા ધને કાનો સા જને કાનો ચા જને કાનો જા ધને કાનો ટા ધને કાનો ઠા ડને કાનો ડા ડને કાનો ઢા હણે કાનો હા ના ધને કાનો તા ધને કાનો ઠા ધને કાનો ધા ધને કાનો ધા નને કાનો ના પને કાનો પા મને કાનો ફા એવી રીતે બધા જ વ્યંજનો આપણે બોલતા જઈશું અને સ્વ સુધી લખીશું આગળ જોઈએ પડો શીખો ઓર લખો અહીંયા શબ્દ વાંચવાના છે અને શીખવાના છે અને લખવાના છે આપણે ગાન ગાન એટલે ગાવું અહીંયા ગાન શબ્દ અહીંયા ગૂંટીને આપણે લખવાના છે તો અહીંયા પણ અહીંયા લખવાનું ગાન આપણે આવી રીતે લખીશું સારા અક્ષરે અહીંયા આપણને આપ્યું છે આમ આપણે જોયું આગળ આમ એટલે કેરી તો અહીંયા લખીશું આમ તાલા તાળું તો અહીંયા આપણે હિન્દીમાં તાલા એટલે ગુજરાતીમાં એને તાળું કહેવાય તાલા તો અહીંયા લખીશું તાલા બે વાર આપણે અહીંયા શબ્દ લખવાના છે એને અહીંયા રેખાઓ આપી છે એને ગૂંટવાની છે આગળ આપ્યું છે આગ ને અગ્નિ ગુજરાતીમાં એને શું કહેવાય અગ્નિ તો અહીંયા આપણે લખશું આગ કામ અહીંયા કામ એટલે કામ અહીંયા લખવાનું કામ ગાલ તો ગાલ આપણા ગાલ અહીંયા લખવાનું ગાલ ચાદર ચાદર એટલે ચાદર તો અહીંયા લખીશું ચાદર આપણે ત્રણ વાર અહીંયા લખવાનું છે ચાદર ચાદર ચાદર
શબ્દને ખાનામાં ખરું કરો આથી જે શબ્દ શરૂ થતો હોય એ આપણે એ ખાનામાં ખરું કરવાનું છે તો આપણે આજે આપ્યું છે ચિત્રમાં કોષ્ટકમાં આ વચ્ચે આજે શું આપ્યું છે આ આપણે જોઈએ છીએ તો જે શબ્દ આથી શરૂ થતો હોય એ ખાનામાં ખરું કરવાનું તો આજે શબ્દ પહેલો આપ્યો છે આવાજ તો આ તો એ સાથે ચાલુ થાય છે શબ્દ આથી તો અહીંયા શું આવશે ખાનામાં ખરું તો આવાજ તો આવાજ શબ્દની સામે ખાનામાં શું આવશે ખરાની નિશાની તો બીજો શબ્દ છે આગ તો આગનો પહેલો શબ્દ શું આવે છે આ તો આપણે અથી શરૂ થતા શબ્દ સામે ખરું કરવાનું છે તો આગ તો આગની સામે ખાનામાં ખરાની નિશાની કરીશું અનાર તો અનાર આપ્યું છે એમાં કાનો નથી એટલો અસ છે તો અહીંયા નહીં આવે ખરું અહીંયા કંઈ નહીં આવે તો આપણે અનારની સામે કંઈ કરશું નહીં આગળ બીજો શબ્દ જોઈએ માલા તો મથી ચાલુ થાય છે આપણે અથી શબ્દ શરૂ થતા હોય એમાં ખરું કરવાનું છે એટલે અહીંયા કંઈ નહીં આવે આગળ જોઈએ આમ તો આમ સનાહી ચાલુ થાય છે અને કાનો આથી તો આપણે અથી શરૂ થતા શબ્દ સામે ખરું કરવાનું તો આમની સામેના ખાનામાં ખરાની નિશાની કરીશું તો આગળ કયો શબ્દ છે તાલા તો તાલા સામુ પણ તાલા તથી ચાલુ થાય છે આપણે અથી શરૂ થતા શબ્દ સામે ખરું કરવાનું તો અહીંયા પણ આ ખાનામાં કંઈ આવશે નહીં તો આપણે જોઈએ આગળ વિદ્યાર્થીઓ અને કાનો આ કો તીરકી દિશામે પડકર શબ્દ બનાવો આને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો આપણે આગળ અવાળા શબ્દો શીખી ગયા એવી રીતે જ આ શબ્દો બનાવવાના છે આપણે આથી ચાલુ કરવાના છે આ શબ્દો તીરની દિશામાં લઈ જવાના આપણે આગળ શીખી ગયા એવી રીતે જ અહીંયા શબ્દો લખવાના છે તો આ મ તો પહેલામાં ખાનામાં આવશે આ મ બીજો શબ્દ શું છે આ ગ તો અહીંયા આખો શબ્દ બનશે આ ગ આ જ તો અહીંયા બીજો શબ્દ ત્રીજો શબ્દ અહીંયા ખાનામાં શું લખીશું આ જ પછી હવે અહીંયા નીચેની સાઈડ તીર લઈ જવાનું આ કા સ તો અહીંયા આગળ શબ્દ આવશે ખાનામાં આ કા સ આ દ ત તો અહીંયા આપણે શું શબ્દ વાંચ્યા આદત તો આ ખાનામાં લખીશું આદત આશા તો અહીંયા આગળના શબ્દ ખાનામાં લખીશું આશા તો આગળ જોઈએ ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો અહીંયા આપણે કોષ્ટકમાં નામ આપ્યા છે તો આપણે કોષ્ટકમાં નામ જોઈએ કયા કયા આપે છે માલા ગાય તાલા અને ગાજર અને આપણને નીચે ચિત્રો આપ્યા છે એ ખાલી જગ્યામાં શોધીને શબ્દ લખવાના છે તો પહેલું ચિત્ર આપ્યું છે ગાયનું તો ગાયને હિન્દીમાં ગાય જ કહેવાય તો આપણે ક્યાં લખેલું છે આ રહ્યું તો આ ગાય આ ખાલી જગ્યામાં અહીંયા લખવાનું છે ગાય તો બીજું ચિત્ર શાનું આપ્યું છે માળાનું ગુજરાતીમાં એને માળા કહેવાય આપણે હિન્દીમાં એને શું કહીશું માલા તો આપણે જોઈએ આ કોષ્ટકમાં ક્યાં લખેલું છે શબ્દ માલા તો આ રહ્યું તો માલા શબ્દ અહીંયા આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું આગળ કયું ચિત્ર છે ગાજરનું આપણે ગાજરનો હલવો તો ખાતા જ હશું તમે ગાજરને તો ઓળખતા જ હશો એનું શાક પણ બને અને હલવો પણ બને તો આપણે જોઈએ ગાજરને હિન્દીમાં ગાજર જ કહેવાય તો આગળ જોઈએ ક્યાં છે આપણો ખાલી જગ્યા પહેલાં કોષ્ટકમાં ગાજર આર્યું તો આપણે આ ગાજર શબ્દ અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે તો આગળ શું રહ્યું હવે બાકી આ કોષ્ટકમાં તાલા તો આપણને આપ્યું છે તાલાનું ચિત્ર તારાનું તો અહીંયા આપણે હિન્દીમાં શું લખીશું તારાને શું કહેવાય તાલા તો અહીંયા લખીશું તાલા ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો ચિત્ર જોઈને અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો ચિત્ર શાનું છે તાળાનું તો આપણે હિન્દીમાં તારાને તાલા કહીશું અહીંયા લખીશું તાલા
બીજો આપણે આગળ તો જોયું ખાલી જગ્યામાં ચિત્રો સાથે ખાલી જગ્યાઓ લખી આપણે તે આપણે આ ચિત્ર જોઈ ગયા માળાનું તો આપણે અહીંયા સારું ચિત્ર આવ્યું છે માળાનું તો આપણે હિન્દીમાં શું લખીશું માલા તો આગળ સારું ચિત્ર સર જોયું ચિત્ર તમે ઓળખો છો ને બાજુ અને હિન્દીમાં બાજા અને હિન્દીમાં શું કહેવાય બાજા લખવાનું અહીંયા આસાનું આવ્યું છે વાદળનું ચિત્ર તો હિન્દીમાં શું વાદળને શું કહેવાય બાદલ આપણે હમણાં આગળ જોઈ લીધું આ ચિત્ર તમે જોયું અ સ્વરમાં આપણે જોઈ લીધું શાનું ચિત્ર હતું દાડમનું તો દાડમને હિન્દીમાં શું કહેવાય અ ના ર અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું કો ખાનામાં અ ના ર આ પણ શાનું ચિત્ર છે એ પણ આપણે જોયું આગળ તો કેરીનું તો કેરીને હિન્દીમાં શું કહેવાય આમ તો અહીંયા લખીશું આમ અહીંયા બીજું સારું ચિત્ર છે નાકનું નાકથી આપણે સુગર લઈએ છીએ સ્મેલ લઈ શકીએ છીએ તો હિન્દીમાં નાકને નાક જ કહેવાય તો અહીંયા લખીશું નાક આ શું છે ચરખો તમે જોયો હશે ગાંધીજીના જમાનામાં આ ચરખો જોવા મળતો હતો આ ચરખો તમે જોયો હશે અમુક લોકોએ જોયો હશે ને અમુક લોકોએ નહીં જોયો હોય તો અહીંયા આપણે હિન્દીમાં ચરખાને શું કહેશું વેટ્યો ને ચરખા હિન્દીમાં શું લખીશું ચરખા આ શું છે છોકરો છોકરાને હિન્દીમાં શું કહેવાય લડકા હિન્દીમાં શું લખાય લડકા અને આ શાનું ચિત્ર છે ગાજરનું હિન્દીમાં ગાજરને શું કહેવાય ગાજર તો આગળ આપણે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર જોઈને ચિત્ર ઓળખીને આપણે ખાના પૂરા કરવાના છે તો આપણને આ ચિત્ર શાનું આવ્યું છે તો નાકનું તો નાકની વચ્ચે શું જાળ્યું ના આપેલો છે તો આપણે અહીંયા શું આવશે આ ખાલી જગ્યામાં ના ક આ શબ્દો પણ આપેલા છે આપણને નાકનું ચિત્ર આપ્યું છે એના શબ્દો પણ લખ્યા આપ્યા છે આપણે જોઈને લખવાના છે કયો શબ્દ કઈ જગ્યાએ લખવાનો ખરો એ લખવાનું છે જોઈને તો આપણને આ શાનું ચિત્ર આપ્યું છે અનાર તો અનારના સામેના ખાનામાં શું આવશે અનાર ચિત્ર સામે જોઈને લખવાનું અવરહવાર ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું અહીંયા શાનું ચિત્ર આવ્યું છે ઘરનું ઘરને ઘરે પણ કહેવાય અને મકાન પણ કહેવાય તો મ આપણો શબ્દ આપ્યા છે તો મ લખેલો આવે છે તો બીજા બે શબ્દો લખવાના છે મકાન અહીંયા શું આવ્યું છે કેરીનું ચિત્ર તો કેરીને હિન્દીમાં આમ કહીએ તો આપણને અહીંયા આમ લખેલું છે તો અહીંયા ખાલી ખાનામાં શું આવશે આ મ આપેલો છે આ મ અહીંયા બાજુ આપ્યું છે અને વાદળનું ચિત્ર આપ્યું છે તો અહીંયા આપણે જોઈએ કોના કાનો બા આપ્યો છે અને જ અહીંયા ખાલી ખાનામાં શું લખશું બા જા આપણે આગળ જોઈ ચિત્રમાં શું કહેવાય આને બાજા અને વાદળને આપણે હિન્દીમાં શું કહીશું અહીંયા લખીશું બાદલ સામે ચિત્ર જોવાનું અને નામ જોઈન સરખી રીતે લખવાના આખાનું ચિત્ર છે ગાય તો આપણને અહીંયા ગણકાનો ગા આપ્યો છે અને ખાનામાં કંઈ લખેલું નથી તો આપણે અહીંયા લખીશું ગાય અહીં ખાલી ખાનામાં શું આવશે અહીંયા ગાય પછી બીજું ચિત્ર શાનું આપશે નગાડા તો અહીંયા આપણે શું લખ્યું ખા પહેલાં ખાનામાં કંઈ નહીં લખ્યું નગાડા તો અહીંયા આપણે જોઈને લખીશું શબ્દ આપેલો છે તો અહીં લખવાનું નગાડા આ શાનું ચિત્ર છે વાઘનું હિન્દીમાં એને બાઘ કહેવાય તો અહીંયા લખીશું ધ આપેલો ગ આપેલો ને બ બાગ અહીંયા લખવાનો છે બાઘ અહીંયા લખવાનું આસાનું ચિત્ર માટલીનું આપણે ગુજરાતીમાં એને માટલું કહીએ નહીં હિન્દીમાં એને શું કહેવાય ઘોડા તો અહીંયા લખવાનું ખ ડા આસાનું ચિત્ર છે રાજા અને આર્યો સપેરા મદારી તો સપેરાને હિન્દીમાં શું કહેવાય હિન્દીમાં સપે મદા ગુજરાતીમાં મદારી કહેવાય અને હિન્દીમાં એને સપેરા કહેવાય તો અહીંયા આપણે શું લખીશું સપેરા અહીંયા રાજાનું ચિત્ર છે રા આપેલો છે અને ખાલી ખાનામાં શું આવશે રાજા તો અહીંયા લખીશું રાજા
ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. અહીંયા આપણને ચિત્ર આપ્યા છે, અહીંયા કોષ્ટક આપ્યું છે, એમાં શબ્દ જોઈને આપણે ગોળ કરવાનું છે અને શબ્દ અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. તો આપણને પહેલું ચિત્ર આપ્યું છે અનાર. તો અહીંયા આપણે શોધવાનું કે અનાર છે લખેલું, દાડમને અનાર કહેવાય હિન્દીમાં. તો અહીંયા આર્યું અનાર. તો આ અનાર શબ્દ આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં અનાર. આ સાઈડ આપ્યું છે નગારાનું ચિત્ર. તો આપણે જોઈશું નગારું ક્યાં આ કોષ્ટકમાં લખેલું છે નગારા. તો આપણે જોઈએ તો આ રી નગારા અને આપણે ગોળ કરીશું અને અહીંયા ખાલી જગ્યામાં આ શબ્દ લખશું નગારા. તો બીજું શું છે આપણે આગળ જોયું સપેરા. આપણે સપેરાનું ચિત્ર જોઈએ, આપણે હિન્દીમાં આને સપેરા કહીએ. તો આપણે અહીંયા જોઈએ કોષ્ટકમાં સપેરા ક્યાં લખેલું છે એ શોધીએ. તો આ રીતે સપેરા. તો આના ઉપર ગોળ કરીશું સપેરા ને અહીંયા ખાલી જગ્યામાં લખીશું સપેરા. આ તો તમે ઓળખો છો આને શું કહેવાય, ગાજર. તો હિન્દીમાં પણ એને ગાજર કહેવાય. તો આપણે આ કોષ્ટકમાં જોઈએ ગાજર ક્યાં લખેલું છે. તો આ રીતે આના ઉપર આપણે ગોળ કરીશું અને અહીંયા ખાલી જગ્યામાં લખીશું ગાજર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાકી અક્ષર લખો. ખૂટા અક્ષર અહીંયા લખવાના છે. ચરખા, ચર ખાલી જગ્યા. તો આમાં શું આવશે, ચર ખાલી જગ્યામાં ખા આવશે, ચર ખા. અનાર, અ ખાલી જગ્યા ર. તો અહીંયા ખાલી જગ્યામાં શું બાકી રહ્યું, અનાર. નનકાનો ના આવશે, અનાર ખાલી જગ્યા આમ લખેલું છે અહીંયા. તો અહીંયા ખાલી જગ્યામાં કંઈ નથી ને ખાલી જગ્યા મ. તો મ આપેલો છે. તો આગળ ખાલી જગ્યામાં શું આવશે, આ મ બસડા. તો અહીંયા બસ ખાલી જગ્યામાં કંઈ નહીં આવ્યું. તો બસ દા દા આવશે અહીંયા ખાલી જગ્યા દાના કાનો દા. ગાજર, અહીંયા ખાલી જગ્યામાં પહેલાં કશું નથી, જર આવેલું છે. તો આપણે પહેલાં આગળ આવશે ગાજર. જહાજ, જ ખાલી જગ્યા જ. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, અને કાનો હા ગા જ હા જ. તબલા, તબ કશું આવેલું નથી ખાલી જગ્યામાં. તો અહીં શું આવશે, તબ લાલ અને કાનો લા. તબલા. ઢકના, ઢક ખાલી જગ્યા કશું નહીં આવ્યું. તો ઢક નાનકાનો ના, ઢક ના આવશે, આ પૂરો શબ્દ બનશે ઢકના. આગળ જોઈએ કોષ્ટક છે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે અનાર, નાક, માલા, આમ. આ શબ્દો આપ્યા છે, એ શબ્દમાંથી એક શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. તો આપણે એ ચિત્ર આપ્યું છે અને આ વાક્ય વાંચવાનું. તો શું આવશે, માલા ખાલી જગ્યા ખા. રસાનું ચિત્ર છે કેરીનું. કેરીને હિન્દીમાં શું કહેવાય, આમ. તો આપણે જોઈએ આ શબ્દ કૌંસમાં સ શબ્દ આર્યો આમ. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું માલા આમ ખા. આસાનું ચિત્ર છે દાડમનું. આકાશ ખાલી જગ્યા લા. આકાશ હિન્દીમાં દાડમને અનાર કહેવાય. તો જોઈએ આ કૌંસમાં શું અનાર લખેલું છે શબ્દ આર્યો. તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં આકાશ અનાર લા. ખાલી જગ્યામાં આવશે અનાર. અમર ખાલી જગ્યા કર. તો આ ચિત્ર શાનું આવ્યું છે, માલા. તો અમરને શું કરવાનું કહે છે, તો આપણે જોવાનું અહીંયા કયો શબ્દ છે માળાને હિન્દીમાં શું કહેવાય, માલા. તો અહીંયા આપણે આખો શબ્દ બનશે અમર માલા કર. તો અહીંયા આવશે ખાલી જગ્યામાં માલા. આ શું છે, નાકનું ચિત્ર. તો હવે બાકી રહ્યું કૌંસમાં નાક. તો અહીંયા બાલાન ખાલી જગ્યા સાફ ર. બાલાને નાક સાફ કરવાનું કહે છે, એટલે અહીંયા અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, નાક. તો અહીંયા લખો ને આખો શબ્દ બનશે, વાક્ય બનશે બાલા નાક સાફ ર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમાન શબ્દ કો જુડો. સરખા શબ્દોને જોડો. આપણે આગળ જોયા સરખા શબ્દો જોડ્યા હતા, એવી રીતે જ અહીંયા સરખા શબ્દો જોવાના છે. તો અહીંયા પહેલો શબ્દ આવ્યો છે ઘોડા. તો ઘોડા ક્યાં છે, તો ઘોડાની સામે જોડવાનું. બાઘ. તો અહીંયા આપ્યું આર્યો બાઘ.
તોઈને એના સામે જોડવાનો બાજા તો બાજા શબ્દ ક્યાં છે તો આ રહ્યો તો અહીંયા બાજા શબ્દની સામે બાજાને જોડીશું સરખા શબ્દ સાથે જોડવાનું કીધું છે એટલે આપણને સરખા શબ્દ તો ખબર પડે જ સરખા શબ્દ દેખાતા હોય એની સામે શબ્દ જોડી જોઈન કરવાના છે તો બાદલ તો બાદલ ક્યાં છે આ રહ્યું તો આ બાદલને બાદલ સામે જોડીશું રાજા તો રાજા ક્યાં છે આ રહ્યું તો રાજાને આવી રીતે આપણે રાજાની સામે જોડીશું મકાન તો મકાન આ રહ્યું તો મકાનને પણ મકાનની સામે જોડીશું આકાશ તો આકાશને પણ આપણે સામે આકાશની સામે જોડીશું જોઈન કરીશું આગળ જોઈએ આપણે વાક્ય પઢો ઓર લખો વાક્ય વાંચો અને લખો સરલા ગાના ગા આપણે વાક્ય વાંચવાના છે અને લખવાના પણ છે એટલે આપણે લખીએ એટલે સારા અક્ષરે લખવાના અને વાંચવાના તો અહીંયા લખ્યું છે સરલા ગાના ગા તો આપણે અહીંયા લખીશું સારા અક્ષરે સરલા ગાના ગા અહીંયા આપણે ગૂંટવાનું છે લખેલું આપી દો આ સારા અક્ષરે એને આપણે ગૂંટીને લખવાનું છે આકાશ આમ ખા આકાશને અહીંયા લખ્યું છે આમ ખા તો આપણે અહીંયા સારા અક્ષરે લખીશું આકાશ આમ ખા દેખો વિદ્યાર્થીઓ જો મેં પણ લખેલું છે એવી રીતે સારા અક્ષરે અહીંયા લખવાનું છે અલકા બાદામ લા તો અહીંયા લખવાનું અલકા બાદામ લા આ માલા ખાના આયા માલા ખાના આયા અહીંયા આપણે લખીશું શબ્દો અને શબ્દ વાક્ય લખીશું એ સારા અક્ષરે લખવાના જોડણીની ભૂલ ના થાય એવી રીતે આપણે સારા અક્ષરે લખીશું વાક્ય વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દીમાં હોમવર્ક હિન્દીની નોટમાં લખવાનું છે એ પણ આપણે લખીશું અહીંયા ચિત્ર દેખીને ગોળ કરવાનું કોષ્ટક એ આપણે નોટમાં લખવાનું છે પછી બાકી અક્ષર ખૂટતા અક્ષરો લખવાના છે પછી કોષ્ટકને કોષમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરવી સમાન શબ્દો ને સરખા શબ્દોને જોડવા એ પણ લખવાનું છે અને વાક્ય વાંચો અને લખો એ આ બધું આટલું પણ પાના નંબર 15 આપણે હિન્દીની નોટમાં લખવાનું છે સારા અક્ષરે આવજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે પાઠ